હું શરત મારીને કહું છું કે આખા ગુજરાતમાં મારા નવસારી જેવા રોડ ની હશે. ત્યાં દિલની ધડકન કહેવાય, નવસારીના દિલની ધડકન કહેવાય. અને આ દિલની ધડકન ઉપર અત્યારે શાસકોએ અને અધિકારીઓએ એટલા બધા ખાડા પાડ્યા છે અને એટલા બધા ખંજર ગોપેલા છે ખાડા રૂપે, કે આ દિલનું છે ને ચીથડા ઉડી ગયેલા છે. રસ્તા બહુ ખરાબ છે નવસારીના, બધી જ જગ્યાએ આવું છે. આ ગણપતિ લાવન તો બી તકલીફ વધારે પડે છે. રોડ તમે ભાડેથી આપવાનું ચાલુ કરો એડવેન્ચર સ્પોર્ટ માટે, જે આ થાર ને બધાની કોમ્પિટિશન થાય છે ને, બધા જંગલ મંગલમાં કુદાવે છે. આ જંગલ કરતાં ઓછું નથી, એટલી ખતરનાક ને ભયાનક પરિસ્થિતિ છે. અહીંયા જે ગાડી સર્વાઈવ કરી જાય એનું માર્કેટિંગ બી બહુ થશે, એનું સેલ્સ બી વધી જશે ને આપણને, તમને કદાચ રેવન્યુ બી આપે કંપનીઓ. ગાડી ચલાવવાની મજા આવતી છે. પટ્ટા મારવા પડતા છે, કમર ને પટ્ટા, કમર ઢીલા થઈ ગયા, બધા સ્પેર પાર્ટ ઢીલા થઈ ગયા ભાઈ. લોકોને અમને કયું પ્રોબ્લેમ હોય હરકાણી કે વણકાણી તો એને રિપેર થઈ જાય, એમને નહીં ખબર પડે ને. પણ પેસેન્જરને ખબર હોય પોતાને, અમને નહીં ખબર પડે ને. મજા આવે સાયકલ ચલાવવાની? અરે સાયકલ ચલાવવાનું હું મજા આવે, હવે ગડ્ડા વડ્ડા બહુ છે ભાઈ. જમ્પિંગ ચપાક, હા જમ્પિંગ ચમ્પિંગ ખા છે. આખો પગ ડૂબી ગયો આ રીતના, આટલા ખાડા છે, આખો પગ ડૂબી ગયો. આમાં કોઈનું ગાડીનું ટાયર પડે, છટકે, નાનું છોકરું હોય પણ. હલો, હા ગાંધી બિલ્ડર્સ, સબજેલથી લઈને પ્રજાપતિ આશ્રમ સુધીનો રોડનો કોન્ટ્રાક્ટ તમારા હાથમાં હતો, નવસારી નગરપાલિકાએ તમને આપેલો હતો. ઘણાથી બીક લાગે, ડેપો પરથી જો પ્રજાપતિ આશ્રમ જવું હોય તો એવું લાગે કે આપણે ક્યાં ફસી ગયા હતો, એવી ખરાબ હાલત છે શહેરની. શું કીધું, રોડ કોન્ટ્રાક્ટર યાદ બી નથી? હા યાદ નથી, મેં ક્યારે બનાવેલું, ક્યારે કોન્ટ્રાક્ટ લીધેલું એ બી એમને તો યાદ. કોન્ટ્રાક્ટ કરો ચાલે, ખરેખર હવે તો સુધારાની જરૂર છે. લુન્સી કોઈનો આ વિસ્તાર અને નવસારીનો કોઈ પણ નાગરિક કદાચ આ વિસ્તારથી અપરિચિત હોય તેવું નથી થવાનું, કારણ કે આ દિલની ધડકન કહેવાય, નવસારીના દિલની ધડકન કહેવાય. અને આ દિલની ધડકન ઉપર અત્યારે શાસકોએ અને અધિકારીઓએ એટલા બધા ખાડા પાડ્યા છે અને એટલા બધા ખંજર ગોપેલા છે ખાડા રૂપે, કે આ દિલનું છે ને ચીથડા ઉડી ગયેલા છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે. મજા આવે? ના જરાક પણ મજા ના. રસ્તા બહુ ખરાબ છે નવસારીના. બોડી મસાજ થાય? હા બોડી મસાજ થાય. ના ના નહીં, મસાજ નહીં થાય. બધી જ જગ્યાએ આવું છે. આ ગણપતિ લાવન તો બી તકલીફ વધારે પડે છે. મેન તો રસ્તો, સાચી વાત છે. તો આ પરિસ્થિતિ છે અને ગાડીઓની પરિસ્થિતિ બી એવી જ છે. પેલા બેન બિચારા કેમ કરીને ચલાવે એને જ ખબર. મેડમ મજા આવે ગાડી ચલાવવાની? ખાધેલું બધું પચી જાય. ઓકે, તો આ પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિથી હવે કોણ બચાવે? ને દરેક દુઃખી છે આનાથી, દરેક દુઃખી છે. એવું નથી કે એક બે જણા, દરેક જણ દુઃખી છે. કેવા છે રોડ? નવસારીની હાલત જુઓ. પબ્લિક તો બતાવે છે પણ આપણે નથી જોવું. અરે રે 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 કાકા, સાયકલ ચલાવવાની મજા આવે? અરે રે 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 બાપરે બાપ. કદાચ અત્યારે છે ને કોઈ પણ ગાડી છે ને 10 લાખ રૂપિયાથી નીચેની નથી આવતી, એમાં લગભગ 4.5 લાખ રૂપિયા છે ને તે ટેક્સ જ હોય છે. જીએસટી ને સેન્ટ્રલ જીએસટી ને સ્ટેટ જીએસટી ને તે પછી એને રોડ ટેક્સ ભરવાનો, તે પછી એનું પેટ્રોલ ભરાવે તેમાં ટેક્સ આપવાનો, આખી જિંદગી ટેક્સ જ ભરવાના. અને એ ટેક્સના પૈસે બનતો આ રોડ એ કોઈ દિવસ ઉપયોગી નથી થતો. આ આટલી ખરાબ પરિસ્થિતિ છે ભાઈ. ને અરે પેલા ભાઈનું ભાઈ, પેલું તૂટ્યું છો, પેલું મૂક, પેલો ભંગારવાળાનું પડ્યું જો બતાવજો. આ ભંગારવાળાનું આ પડી ગયો જો. અરે રે રે આ પડી ગયો જો, પડીને ઉચકીને ચાલ્યો. અરે રે 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 કેમ કરીને ચલાવે અહીંયા તો. આ ભાઈને પૂછીએ કેવા છે રોડ. જોયું, બોલવા બી બિચારા શરમાય એમ કે હું બોલે એમ. અરે રે 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 અરે રે રે આજો આજો
ગાડીને તો એમ બરાબર, ખરેખર ગાડીઓનું ટેસ્ટિંગ કરવું હોય ને તો આ ખુલ્લો કરી દેવો. જો આ ભાડેથી આપવાનું ચાલુ કરો ચીફ ઓફિસર સાહેબ, આ રોડ તમે ભાડેથી આપવાનું ચાલુ કરો એડવેન્ચર સ્પોર્ટ માટે. જે આ થાર ને બધાની કોમ્પિટિશન થાય છે ને, બધા જંગલ બંગલમાં કુદાવે છે, આ જંગલ કરતાં ઓછું નથી, એટલી ખતરનાક ને ભયાનક પરિસ્થિતિ છે. અહીંયા જે ગાડી સર્વાઈવ કરી જાય તેનું માર્કેટિંગ બી બહુ થશે, એનું સેલ્સ બી વધી જશે ને આપણને, તમને કદાચ રેવન્યુ બી આપે કંપનીઓ. કારણ કે જો ને તમે માર્કેટિંગ કેવું કરો, આમ આવો ટ્રેક તમે ડિઝાઇન કરવા જાય ને કદાચ વર્લ્ડના સારામાં સારા આર્કિટેક્ચરો, તો પણ આવો ડિઝાઇન નહીં થાય ટ્રેક. અરે રે 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 માસી, આ ગાડી ચલાવવાની મજા આવે? ભાઈ 45 લાખ ની ગાડી હશે પણ આ રોડ પર નકામી. બોલ નકામી વાત સાચી છે. વાસ્તવિકતા ન્યૂઝ. બહુ પ્રોબ્લેમ છે આ રોડ, બહુ ખાડા ખાડા થઈ ગયા. ખાડા તો બોલ, હું મહિનાનું 1 કરોડ ને 19 લાખ નું ટેક્સ GST ભરું છું મહિનાનું, અને 20 તારીખ સુધી નહીં ભરું તો મને ફાઇન લાગે છે કેટલું, 25 થી 30 હજાર. તો હવે મતલબ એવી નોબત છે કે ધંધો કેમ કરવો. ખાડા પૂરતા નથી. મજા આવે પણ ગાડી ચલાવવાની નવસારીમાં? ના મજા આવે, ખાડા ખાડી ખાડા ખાડા ખાડા. હા ભાઈ, 1 કરોડ રૂપિયા કરતાં વધારે ટેક્સ મહિને ભરે છે અને દુઃખી છે. આહા વાહ, વાળો વેરી ગુડ. બહુ મજા આવતી છે, બહુ મજા આવે ને ભાઈ, બહુ મજા આવે જો. અરે રે, ઓ ભાઈ ઉભો રે, ઉભો રે, ઉભરે ઉભરે ઉભરે. આ કેવી રીતના જાય જો ને. અરે રે રે રે, અરે રે રે રે, આ સુરતની ગાડી છે, આ સુરતની ગાડી છે. ઉભા રે, ઉભા રે. સરત મારીને કેવું, તમારા સુરત કરતા બી ખતરનાક રોડ અમારા. હા એ તો બરાબર છે વાત તમારી. સુરત માં આટલા ખરાબ નથી ને? ના ના નથી. કઈ કોઈ જગ્યા કેવા છે? અહીંયા નવસારીમાં બહુ ખાડા છે રોડ પર, બહુ ખાડા છે રોડ પર. ઓહો હો હો, અરે રે રે રે, ડીચુક 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 ડીચુક. કાકા ગાડી ચલાવવાની મજા આવતી છે? આ જો પટ્ટા મારવા પટ્ટા છે, કમર ને પટ્ટા, કમર ના પટ્ટા. હા ઢીલા થઈ ગયા બધા, સ્પેર પાર્ટ ઢીલા થઈ ગયા ભાઈ, ઢીલા થઈ ગયા, ઢીલા થઈ ગયા. અરે રે રે, આ શું છે? બે વાર તો ટાયર નીકળી ગયું. પણ આ જે ટ્રેક છે ને તે એડવેન્ચર સ્પોર્ટ નો ટ્રેક છે, તમે રિક્ષા શું કરવા ચલાવે? રિક્ષા ચલાવવાનું કારણ છે કે આપણે જે આખા જે નવી રિક્ષા લઈએ ત્યારે આટલો નગરપાલિકામાં આપણે 500 રૂપિયા રસીદ ફરવામાં આવે છે. શાના માટે? રોડના માટે. રિક્ષામાં બી અડધા પૈસા તો ટેક્સ ના હોય. બરાબર છે ને, પણ તે વ્યવસ્થિત આવવું જોઈએ. પણ ખાલી અહીંયા નવસારીમાં લુનસીકુઈ ખાતે જ આવવું હોય, બીજે બધે નહીં હોય? ના, બધે બધે જ છે આવું. હા બધે જ. મજા આવે? બહુ મજા આવે, બહુ મજા આવે. મફત ખર્ચામાં હડકા પહારણ મસાજ. લોકોને અમને કયું પ્રોબ્લેમ હોય હડકાણી કે વણકાણી તો એને રિપેર થઈ જાય. અમને નહીં ખબર પડે ને, પણ પેસેન્જરને ખબર હોય પોતાને, અમને નહીં ખબર પડે ને. તો એ વ્યક્તિને કંઈ કામ નીકળી આવે ઉપર તો એની જવાબદારી કોણ લઈશ? આવા રોડ કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ કે એ આ એ જે કામ હોપે તેને જ વિચારવું જોઈએ. એમને તગારા ઉચકાવવા જોઈએ, એમને જ તગારા ઉચકાવવા જોઈએ. ઓહો હો હો, મજા આવે સાયકલ ચલાવવાની? એ સાયકલ ચલાવવાનું હું મજા આવે, હવે ગડ્ડા વડ્ડા બહુ છે ભાઈ. જમ્પિંગ જપાક, જમ્પિંગ જમ્પિંગ ખા છે બધા જગ્યાએ, એવું છે બધા જગ્યા. હા બહુ મજા આવતી હોય, મજા ખામે આમ 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 ચલાવવું પડે. તમારું ઘર ક્યાં? અમારું વિશાલનગર છે. વિશાલનગર ગામ કયું? ગામ રાજસ્થાન છે. રાજસ્થાન થી બધાને લઈ આવવાની બતાવા? હા લઈ આવું, કઈ નહીં, બધાને ખાડા બતાવા, રાજસ્થાન થી લઈ આવો, બહુ મજા આવે. ઓહો હો હો હો, ઓહો હો હો હો. તો આ પરિસ્થિતિ છે. અહીંયા જોવા જાય તો આ રોટરી સર્કલ થી લુનસીકુઈ બાજુ જવાનો આ રસ્તો છે. આ જો આ જો, અરે રે રે, આ જો ને આ, અને આ ખાડામાં જો આખો પગ ડૂબી જાય. આ જો આખો પગ ડૂબી ગયો, આ આખો પગ ડૂબી ગયો. આ આ રીતના આટલા ખાડા છે, આખો પગ ડૂબી ગયો. આમાં કોઈનું ગાડીનું ટાયર પડે, છટકે, નાનું છોકરું હોય પડે, એક્સિડન્ટ થાય, તો આ નુકસાની કોણે ભરવાની? બરાબર, નાગરિક ટેક્સ ભરીને બી આટલો હેરાન થાય, અને રોડ ઉપર પાછા બ્લોક, બ્લોકની ઉપર પાછો રોડ, રોડ અને બ્લોક. આ ટેકનોલોજી તો ભગવાન કાંથી લાવ્યા ખબર નહીં. આ લોકો બોસ, જરાક પેલી સાઈડ જતા રહીએ, પેલી સાઈડ જઈએ અને પૂછીએ ત્યાં બી નાગરિકો બિચારા. અને આ લગભગ આ જગ્યાનો વિડીયો મેં 3જી વખત બતાવશું. ગુજરાતમાં ક્યાં અંતિ ખતરનાક રોડ છે મને બતાવજો. અને હું શરત મારીને કહું છું કે આખા ગુજરાતમાં મારા નવસારી જેવા રોડ નહીં હશે.
આટલા ખરાબ તો નહીં જ હશે એમ. બાપરે બાપ, ઓહો, આ જો આ ડિઝાઇન જો, આ ડિઝાઇન કોઈ આર્કિટેક્ચરથી નહીં થાય, કોઈ એન્જિનિયરનું કામ નથી, સરકારી એન્જિનિયર જ આમાં કરી શકે. હવે સલામતી સવારી એસટી અમારી આ ખાડામાં શું હાલત થાય હતી, તો એ આવી જોરમાં ભમ ઢીચાક. અરે વાહ, અરે વાહ, મજા આવે ને. જોવો જોવો જોવો, આ જો, વેરી ગુડ. બહુ મજા લે ત્યારે બધા ખાડાની. અરે વાહ, અરે વાહ, તો આ અહીંયાની પરિસ્થિતિ છે. આ જો આ બાજુ બીજું, વેરી ગુડ. રોડ ઉપર બ્લોક, બ્લોક ઉપર રોડ, ક્યાં કઈ દોડમાં છે. અને આખા ગુજરાતમાં મારા શહેર જેવા રોડ નહીં હશે, બસ નહીં હશે. જોની પરિસ્થિતિ તો જુઓ, આનાથી સારી ને ભયાનક પરિસ્થિતિનો તર્ક કાઢવો હોય ને તો સ્પષ્ટતા મેળવવા માટે આ ઉદાહરણો આપી શકાય. આ રસ્તાને આટલી ખરાબ થોડી હાલત હોય યાર, રોડની આટલી ખરાબ હાલત બોસ. અરે રે રે રે, કેવા છે રોડ? રોડ જોઉં ને, આ તમારે દેખાત કેવા? અરે હું મરવાનો ધંધા છે. કેવા છે રોડ, કેવા છે? એકદમ આરસ પહાણ જેવા. આરસ પહાણ જેવા મજા આવે ગાડી ચલાવવાની? બહુ મજા આવે છે. જ્યારે જ્યારે હોસ્પિટલમાં દાખલ થઈ ને ત્યારે ખબર પડે. હા, હોસ્પિટલમાં દાખલ થાવ ને ત્યારે ખબર પડે. આજો આજો, અરે રે રે, અરે રે, કેટલી ખરાબ હાલત. કેવા છે રોડ? શું વાત કરે, બધું ખાવાનું બી પચી જાય. રોડ પર કઈ મેકઅપ થાય કે ના? લાઇનર બાકી છે. આટલી ખરાબ હાલત છે બોસ. એટલે આ જો આ ટ્રક આવ્યું. હવે આ ટ્રકની પરમિશન આ સિટીમાં છે કે નહીં તે બી નથી ખબર, પણ ચાલે છે. જો આ, હા હા હા, મજા આવી ગઈ. ઓહો હો હો, એક લાઈન બોલવા માંગુ છું. તમે જે બોલવાના હોય તે બોલજો, પણ તમે છે ને અમારા શાસકોની બુરાઈ નહીં કરતા. આ એડવેન્ચર સ્પોર્ટનો રોડ છે, આ ગાડી ચલાવવા માટે નથી. આમાં શું છે, એડવેન્ચર સ્પોર્ટનો રોડ છે, ઠીક છે. આખું નવસારી તમે ફરો, એક બી રોડનો ઠેકાણો નહીં મળે. આ નગરપાલિકાવાળા જે મહાનગરપાલિકા બનાવવાની જે વાત કરતા છે ને, એમને કહેવું કે તમે પહેલે રોડ સુધારો, શહેરની પરિસ્થિતિ સુધારો, પછી લોકો પર બોજો વધારજો. એક ભાઈ એમ કે ગ્રામ પંચાયત બી નહીં ચલાવાય આ લોકોથી. નહીં ચલાવાય, નહીં ચલાવાય આલોકથી, આલોકનું કામ જ નહીં મળે. ખરેખર સુધારો નહીં લાવે તો એ લોકો શું કરી લેવાના? રોડ કેમ તૂટે ભાઈ? રોડ એટલા માટે તૂટે કે કઈ મેણા પીપળામાં બનતા હોય. એ લોકોને નથી ખબર, એટલે મેં તમને પૂછ્યું. બધાને ખબર છે કે ભ્રષ્ટાચાર થાય તો રોડ તૂટે. કેમ કે રોડ, તમે કલેક્ટર ઓફિસનો એક ચક્કર મારો, કલેક્ટર ઓફિસની અંદર તમે રોડ જુઓ, કેવું ડામરનો રોડ બનાવ્યો અત્યારે અંદર, તો શહેરમાં કેમ ડેવલપ નહીં થઈ શકે? સાચી વાત છે. કેમ સિટીના લોકોને કેમ આટલી બધી તકલીફ પડતી છે? આ લોકો કોઈ જોવા લાયક તૈયાર નહીં મળે. વોટ માંગવા આવે ત્યારે તો કહે કે અમે તો વિકાસશીલ ભારત બનાવશું. અરે વિકાસ, વિકાસ તો રઘવાયો થયો છે ભાઈ, એટલે એના માટે તો કંઈ બોલતા જ નહીં તમે વિકાસની વાત તો. પણ ખરેખર આ વસ્તુમાં સુધારો આવવો જોઈએ. રોડ કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ. ખરેખર બ્લેકલિસ્ટ લખવા કરવા જોઈએ. પ્રજાને એ લોકોના નંબર આપો, કેમ કે એ લોકથી તો કંઈ કહેવાતું નથી. તમને નંબર આપું, તમે ફોન કરશો? હા, જાગૃત નાગરિક તરીકે હું ફોન કરીશ. તમે તમે ખાલી એમને એમ પૂછો કે ભાઈ આવો રોડ બનાવ્યો તો ધરમ કેમ નહીં આવે? હાલો, લગાવો તમારા નંબર. અમારા ફોન તો નહીં ઉચ કે બરાબર. લાવો ભાઈ નંબર, બોલો. આપણે હાલો 9099 9099 5 000 000 6 000 000 6. શું નામ છે એમનું? સંજય ગાંધી. એમણે આ સબજેલથી તે પ્રજાપતિ આશ્રમનો રોડ 4 મહિના પહેલાં બનાવેલો. એમને પૂછો કે શરમ આવે કે આવું મટીરિયલ વાપરે. સ્પીકર કરી દેજો. ડેપોનો રોડ 9099 9099 5 000 000 6 000 000 6 000 000 6 000 000 6 000 000 6 000 000 6 000 000 6 000 000 6 000 000 6 000 000 6 000 000 6 000 000 6 000 000 6 000 000 6 000 000 6 000 000 6 000 000 6 000 000 6 000 000 6 000 000 6 000 000 6 000 000 6 000 000 6 000 000 6 000 000 6 000 000 6 000 000 6 000 000 6 000 000 6 000 000 6 000 000 6 000 000 6 000 000 6 000 000 6 000 000 6 000 000 6 000 000 6 000 000 6 000 000 6 000 000 6 000 000 6 000 000 6 000 000 6 000 000 6 000 000 6 000 000 6 000 000 6 000 000 6 000 000 6 000 000 6 000 000 6 000 000 6 000 000 6 000 000 6 000 000 6 000 000 6 000 000 6 000 000 6 000 000 6 000 000 6 000 000 6 000 000
કૃપયા પ્રતીક્ષા કરે યા કુછ સમય પશ્ચાત પ્રયાસ કરે. ધ પર્સન યુ આર કોલ. હેલો. હા જી. હા, ગાંધી બિલ્ડર્સ. કોણ? સંજયભાઈ વાત કરો છો? હા સંજયભાઈ, સબજેલથી લઈને પ્રજાપતિ આશ્રમ સુધીનો રોડનો કોન્ટ્રાક્ટ તમારા હાથમાં હતો, નવસારી નગરપાલિકાએ તમને આપેલો હતો. ઘણા વખત પહેલા? કેટલા વર્ષ પહેલા? નહીં, અત્યારે હાલમાં હું તો પ્રજાજન બોલું છું ભાઈ, સાધારણ માણસ, કોમન મેન, સામાન્ય વ્યક્તિ. હે? હા, વ્યક્તિનું નામ છે ને સરફરાઝ શેખ. નહીં, એટલે તમે કેટલા વર્ષ પહેલા કરેલું છે તે જરાક કેવું નહીં મને. આશરે દસેક વર્ષ પહેલા. ઘણા વર્ષો પહેલા બનાવેલો, તો મેં ખાલી એટલું પૂછ્યું. 10 વર્ષ તો નથી થયા, બરાબર છે. આશરે હું તમને ખરેખર કહું કે તમે નગરપાલિકામાં જઈને માહિતી કઢાવી લો ને સાહેબ. નગરપાલિકા વાળા એ તો તમને સંજયભાઈ, રજનીશ બાગલે વાત કરું, પત્રકાર. બોલો 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 રજનીશભાઈ. સાહેબ, તમે લાઈવ છો ઓનલાઈન, તમે આપણે આવા જવાબ આપવાના યાર નાગરિકોને? તમે ગયા વર્ષે રોડની કામગીરી તમે ગયા વર્ષે નહોતા કરતા, મને કહો. ડેપોના રોડ તમે ગયા વર્ષે નહીં બનાવેલો? ઓકે ઓકે, તમે પેચ મારેલો, તમને એના માટેની નોટિસ નથી આપી નગરપાલિકાએ? પોતાની જિમ્મેદારીથી ભાગવું છે, કામ નથી કરવા શહેરની અંદર, ને જો કઈ કદાચ કઈ કર્યું હોય તો આ તો ખરેખર વેઠ ઉતારેલી છે ભાઈ. આપણી દેશી ભાષામાં કહીએ તો ખાલી નગરપાલિકા સરકારની પાસે પૈસા પડાવવા માટેનું કામ કરેલું છે ગાંધી રોડ બિલ્ડર્સે. હું તમને આ નોટિસ બતાવું છું, અહીં આવો. મારી પાસે નોટિસની કોપી છે, ભાઈ આ વાંચો. તમને વાંચતા આવડે ને ગુજરાતી? વાંચો અહીંયા ઉપરથી. મે ડોટ ગાંધી રોડ બિલ્ડર્સ સર્કિટ હાઉસ લુન્સીકોઈ નવસારી નગરપાલિકા વિજલપોર હસ્તકના ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ હેઠળના રસ્તાઓ તાત્કાલિક રિપેર કરી યથાવત સ્થિતિમાં લાવવા બાબત તારીખ 26/8/2022 એટલે 23, 24 અને 25 સુધી હોય. હા હોય, બરાબર. એમાં આ આપણે બતાવીએ, હાલો પ્રજાપતિ આશ્રમથી નવસારી નગરપાલિકા, બરાબર. બીજો ચારપુલ પોલીસ ચોકીથી ડોક્ટર આંબેડકર સલકર સુધી રોડ બનાવવાની કામગીરી, બરાબર. એસટી ડેપોથી પ્રજાપતિ આશ્રમ સુધી રોડ બનાવવાની કામગીરી 3/12/2023 ના રોજ, બરાબર. આ રિકાપેન્ડિંગ કરેલું હશે કે જે કર્યું હશે. આ રોડ છે સહી સલામત અત્યારે? અરે ભાઈ, એટલું ખરાબ રોડ જેનું કોઈ હિસાબ નહીં મળે. હવે તો થાયકા ત્યાંથી બીક લાગે, ડેપો પરથી જો પ્રજાપતિ આશ્રમ જવું હોય તો એવું લાગે કે આપણે ક્યાં ફસી ગયા હતો, એવી ખરાબ હાલત છે શહેરની. શું કીધું? રોડ કોન્ટ્રાક્ટર યાદ બી નથી. હા, યાદ નથી મેં ક્યારે બનાવેલું, ક્યારે કોન્ટ્રાક્ટ લીધેલું, એ બી એમને તો યાદ. કોન્ટ્રાક્ટરો ચાલે? ખરેખર હવે તો સુધારાની જરૂર છે, સારા માણસોને લાવો. તો બી નગરપાલિકા આવા કોન્ટ્રાક્ટરોને ચલાવી લે છે તો એનો મતલબ શું નીકળે પછી સામાન્ય રીતે? નગરપાલિકાએ સજાગ થવું જોઈએ, નગરપાલિકાના અધિકારીઓએ સજાગ થઈને સારા માણસોને કોન્ટ્રાક્ટ આપવા જોઈએ. આવા લોકોને જો કોન્ટ્રાક્ટ આપશો તો કેમ કરીને શહેરમાં સુધારા આવશે? આપણે વિકાસની વાત કરીએ છીએ પણ વિકાસ ખરેખર જરાક બી દેખાતો નથી. ને અત્યારે તો એવું લાગે છે કે છાપરે ચડીને પોકારતો છે વિકાસ કે મને હાચવો, એની તબિયત બહુ ખરાબ છે. એટલે આ જે નોટિસ છે વર્ષ 2022માં 9મા મહિનામાં આપેલી રિપેર કરવા માટે, એ કઈ રીતના રિપેર કર્યા ખબર નથી. કારણ કે લગભગ હું તમને કહું તો આમાં 45 રોડ એવા છે જેની નોટિસ ગાંધી રોડ બિલ્ડર્સને આપેલી છે, અને ગાંધી રોડ બિલ્ડર્સનું કામ આટલું ખરાબ હોવા છતાં નગરપાલિકાના શાસકો એમને બ્લેકલિસ્ટ નથી કરી શકતા.
આ વાસ્તવિકતા છે. ધન્યવાદ.